નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે જે ચર્ચા કરતા હતા ઘાત અને ઘાતાંકની એની અંદર એક ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે એ પોઈન્ટ એવો છે કે આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવા ઘાત અને ઘાતાંકની અંદર ખૂબ અને ખૂબ જ અગત્યનો ઇવન ઘાત અને ઘાતાંક નહીં પરંતુ સમગ્ર ગણિતની અંદર આ પોઈન્ટ ખૂબ જ અગત્યનો છે અવિભાજ્ય અવયવ પાડવા દરેક પ્રકરણની અંદર અવયવ હોય ઘાતઘાતાંક હોય કે પછી સમય સંખ્યાઓ હોય કે કોઈ પણ હોય કોઈપણ ગણિતનું કોઈપણ પ્રકરણ હશે એની અંદર આ અવિભાજ્ય અવયવ છે એ ખૂબ જ અગત્યનો ટોપિક છે જો આ તમને અવિભાજ્ય અવયવ પાડતા આવડતા હશે તો કોઈપણ દાખલો તમે પચાસ ટકા તો ગણિત શકશો યુવાન ભલે એનો જવાબ તમને સૂત્ર દ્વારા ના આવડતો હોય તો પરંતુ અવયવ પાડીને જે દાખલાઓ પાડ કરવાના આવે છે એમાં તમે અવિભાજ્ય અવયવ દ્વારા કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય અવયવ કઈ રીતના મેળવીએ તો તમને ખબર છે કે આપણે એક બેન્ચ એટલે કે ડાળીઓ દ્વારા આપણે કરતા હતા જેમ કે હું તમને ઉદાહરણ સ્વરૂપે કહું કે આપણે દસના અવયવ પડવા હોય તો આપણે આવી રીતના કરતા હતા પાંચ ગુણ્યા બે એટલે પાંચ દૂને દસ અહીંયા તમે જોઈ શકો છો કે પાંચ એ અવિભાજ્ય છે અને બે પણ અવિભાજ્ય છે મતલબ આ બંનેના હવે અવયવ પડવાના નથી અવયવ નથી પડવાના એટલે દસના ફાઇનલ અવયવ દસના ફાઇનલ અવયવ વન ટુ અને અવયવ વન છે એ કોઈ સંખ્યાનો અવયવ છે અને દસ પોતે સંખ્યા બે અવયવ તો હોય જ દસના બે અવયવ તો છે એક અને દસ આ પોતે બે અવયવ તો હોય જ એ તો છે જ એ સિવાયના આપણે વાત કરવાની છે અવિભાજ્ય અવયવની તો એ અવિભાજ્ય અવયવ દસના આપણને બે પ્રાપ્ત થાય છે બે અને પાંચ ધારો કે આપણે કોઈ અન્ય સંખ્યા લઈએ જેમ જેમ કે તમે કહો કે અઢાર આપણે અઢારને લઈએ તો આ રીતે અવયવ પાડવાનો પ્રયત્ન કરીએ તો નવ દુ અઢાર ત્યારબાદ નવ પણ વિભાજ્ય સંખ્યા છે તો ત્રણ તેરી નવ તો તમે અહીંયા જોઈ શકશો કે અહીંયા ત્રણ આવ્યો અહીંયા ત્રણ આવ્યો અહીંયા બે આવ્યો રેડી તો અહીંયા જે અઢારના આપણને અવયવ મળે છે એ બે બે અને ત્રણ આ અવિભાજ્ય અવયવ છે આમાંનો કોઈ પણ અવયવ એવો નથી કે જેનો હવે બીજી વાર તમે અવયવ પાડી શકો અવિભાજ્ય અવયવ છે અહીંયા તમે જોઈ શકો સોરી ત્રણ બે ત્રણ ત્રણ આમાં કોઈ પણ અવયવ એવો નથી કે જેનો તમે બીજી વાર અવયવ પાડી શકો એટલે આ અવિભાજ્ય અવયવો છે આનો ગુણાકાર કરીને તમે જુઓ બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ તેરી નવ અને નવ ગુણ્યા બે એટલે નવ દૂને અઢાર રેડી એનો મતલબ કે આજે આપણને અવયવ પ્રાપ્ત થયા છે બે ત્રણ અને ત્રણ એ આપણા અવિભાજ્ય અવયવ છે આ વાત થઈ ગઈ બેન્ચ સ્વરૂપે એટલે કે દાળી સ્વરૂપે આપણે એને લંબાવતા જઈએ અને આવી રીતના અવયવ મેળવી શકાય બીજી એક રીત છે એની આપણે જો વાત કરીએ ભાગાકારની રીત એ સૌથી કોમન રીત છે અને હંમેશા આપણે એ રીતનો જ ઉપયોગ કરવો જોઈએ જેમ કે આપણે અઢારના અવયવ પાડવા છે અઢારના અવિભાજ્ય અવયવ પાડવા છે તો અઢારના અવિભાજ્ય પાડવા માટે સૌથી પહેલાં આપણને ખબર છે કે અવિભાજ્ય અવયવો કયા કયા છે અવિભાજ્ય અવયવો તો બેથી ચાલુ થાય બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્યારબાદ ત્રેવીસ આવી રીતના તમે જુઓ તો આ બધા અવિભાજ્ય અવયવો છે આની વચ્ચેની કોઈપણ સંખ્યા મેં જે છોડી છે જેમ કે બે પછી ત્રણ ત્રણ પછી ચાર છોડી દીધો ચાર વિભાજ્ય છે પાંચ છોડી દીધું વિભાજ્ય છે સાત લીધો આઠ નવ છોડી દીધો કારણ કે આઠ પણ વિભાજ્ય છે નવ પણ વિભાજ્ય છે દસ પણ વિભાજ્ય છે અગિયાર એ અવિભાજ્ય છે તો આવી રીતના જ તમારે ભાગાકારની શરૂઆત કરવાની ધારો કે આપણી પાસે અહીંયા અઢાર છે તો અઢારને આપણે સૌથી પહેલાં કેટલા વડે ભાગવાનો પ્રયત્ન કરીએ બે વડે હવે ઘણાને આમાં મુશ્કેલી પડે છે કે આ વડે કઈ રીતનું છે તો સાદો જ ભાગાકાર છે જુઓ આપણે અઢારને બે વડે ભાગતા હોઈએ તો શું લખીએ છીએ બે નવા અઢાર આવી રીતના લખીએ છીએ ઝીરો જીરો શેષ આપણે કેવી મળવી જોઈએ શૂન્ય મળવી જોઈએ એનો મતલબ કે અહીંયા નવ અને બે નો ગુણાકાર કરીએ તો અઢાર પ્રાપ્ત થાય છે તો આ પડી ગઈ આપણું શું છે ભાજક સંખ્યા સંખ્યા આ આપણું છે ભાગફળ ભાજક અને ભાગફળનો ગુણાકાર થઈને આપણને આપણી ભાજ્ય સંખ્યા પ્રાપ્ત થાય છે ઓકે હવે જો આપણે નવ ની વાત કરીએ તો હમણાં જ આપણે જોયું કે ત્રણ તેરી નવ અને અહીંયા આપણે વાત કરીએ તો ત્રણ એકા ત્રણ તો ત્રણ એકાના ઘડિયામાં ત્રણ આવે છે તો અહીંયા આપણને જે અવયવ પ્રાપ્ત થયા એ તમે અહીંયા આમ લખી શકો કે અઢારના અવયવો અહીંયા આપણે અવયવો કરતા અવિભાજ્ય અવયવ એવું લખીએ અઢારના અવિભાજ્ય અવયવો બરાબર તમને કેટલા મળ્યા તો કે આ એક ત્યારબાદ ત્રણ ત્રણ અને બે ત્રણ અને તો એક ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા બે રેડી વિદ્યાર્થી મિત્રો અને આ જ અવયવ જો ઘાત સ્વરૂપે આ પુનરાવર્તી ગુણાકાર થઈ ગયો અને ઘાત સ્વરૂપે દર્શાવવું હોય તો ત્રણની ની બે ઘાત ગુણ્યા બે આ ઘાત સ્વરૂપ થઈ ગયું તો કોઈપણ સંખ્યાના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ છીએ અવિભાજ્ય અવયવ પાડ્યા બાદ એના આપણને અવયવ મળે છે અવયવનો આપણે ગુણાકાર સ્વરૂપે રજૂઆત કરીએ એટલે પુનરાવર્તિત ગુણાકાર કહેવાય અને પુનરાવર્તિત ગુણાકારને આપણે અહીંયા ઘાત સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ તો આવી રીતના હવે તમને આ કેમ ખબર પડશે તો અહીંયા આપણે વિભાજ્યતાની જે ચાવીઓ જોઈતી બેની ત્રણની પાંચની દસની નવની સાતની આ બધી વિભાજ્ય તેની અહીંયા ઉપયોગ થશે ધારો કે મારે બે અહીંયા મેં શા માટે બેથી જ ભાગ અકાયો તો કે આપણને ખબર છે કે એકમના અંકમાં બે ચાર છ આઠ કે શૂન્ય આવતું હોય તો તે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય છે આવો આપણે બેની વિભાજ્ય તેની છાવીઓમાં ભીણા તો અહીંયા બેકી સંખ્યા છે આઠ છે એટલે આપણે એને બે વડે નિશેષ ભાગી શકીએ છીએ આપણે એક વધારે દાખલો ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ ધારો કે એકસો પચીસ ના અવયવ મેળવવાના છે કેટલાના એકસો પચીસ ના તો અહીંયા આપણે એકસો ને પચીસ ને લખીએ આ રીતે એકસો ને હવે તમારે શું જોવાનું છે સૌથી પેલા કે આને કેટલા વડે આપણે ભાગ ચલાવી શકીશું તો સૌથી પેલા તમારે એનો એકમનો અંક જોવાનો અહીંયા એકમનો અંક તમે જોશો તો તમને અહીંયા ખબર છે કે બે ચાર છ આઠ કે શૂન્ય નથી એટલે બે વડે આપણે ભાગ નથી ચલાવી શકવાના ત્યારબાદ આપણે અહીંયા ત્રણ વડે ભાગ ચલાવી શકીશું તો ત્રણ વડે ભાગ ચલાવવા માટે આપણી પાસે એક વિભાજ્યતાની ત્રણ ની ચાવી આપણે જોઈ હતી કે આપેલી સંખ્યાના તમામ અંકોનો સરવાળો એટલે કે એક વત્તા બે વત્તા પાંચ બરાબર પાંચ ને બે સાત ને એક આઠ આઠ ને આપણે ત્રણ વડે નિશેષ નિશેષ ભાગી શકતા નથી આઠને જો આપણે ત્રણ વડે નિશેષ ભાગી ન શકીએ તો એકસો પચીસને પણ આપણે ત્રણ વડે ભાગી શકતા નથી એટલે ત્રણ વડે પણ ભાગ નહીં હાલે એટલે આ ત્રણની વિભાજય તેની છાવી એવું કહે છે કે આપેલી સંખ્યાને આપણે ત્રણ વડે ભાગી શકતા નથી તો હવે તમે શું કરશો તો અહીંયા આપણે જોયું કે બે વડે નથી ભાગી શકાતું ત્રણ વડે નથી ભાગી શકાતું તો ત્યારબાદ કયું આવે છે પાંચ તો પાંચની વિભાજ્યતાની સાવી શું કહે છે જુઓ તમે કે જે આપેલી સંખ્યા છે એના એકમના અંકમાં જો શૂન્ય અથવા તો પાંચ હોય શું હોય શૂન્ય અથવા તો પાંચ હોય તો તે સંખ્યાને આપણે નિશેષ ભાગી શકીએ છીએ તો અહીંયા એકમના અંકમાં જોઈશો તમે તો અહીંયા તમને જોવા મળશે કે એકસો ને પચીસમાં એકમના અંકમાં પાંચ છે તો આપેલી સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય ઓકે તો આપણે એને પાંચ વડે ભાગવાનો પ્રયત્ન કરીએ ચાલો તો કઈ રીતના ભાગશો મેં તમને કીધું એમ ભાગાકાર કરવા માટે તમે આ આ રીતે પણ જોઈ શકો પાંચ વડે ભાગાકાર કરવો હોય તો પાંચ દુ દસ બે અને પાંચ પાંચ પચીસ ફરીથી પાછી કઈ સંખ્યા મળી આપણને તો કે પચીસ તો પચીસ ના પણ એકમના અંકમાં શું આવ્યો પાંચ તો ફરીથી પાછું આપણે એને પાંચ વડે ભાગી શકીએ તો પાંચ પાછું પચીસ ચાલો પાછે આપણને સંખ્યા મળી કઈ મળી તો કે પાંચ તો પાંચ એ તો પાંચ વડે જ ભાગી શકાય તો પાંચ એકા પાંચ તો અહીંયા એકસો ને પચીસ એકસો પચીસ ના અવિભાજ્ય અવયવો કયા કયા પ્રાપ્ત થાય છે આપણને પાંચ 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 અને એક તો અહીંયા તમે લખી શકશો પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અને તમે ઘાત સ્વરૂપે લખી શકશો પાંચની ત્રણ ઘાત વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વસ્તુ જુઓ તમે અહીંયા કે પાંચની ત્રણ ઘાત આવી એને ઘન આને શું કહેવાય ઘન અને એના મૂળમાં શું છે પાંચ તો કોનો આવ્યો તો કે આ એકસો પચીસ માટે પાંચનો ઘન આવે છે તો એકસો પચીસનું તમારે ઘનફળ શોધવું હોય ઘન મૂળ શોધવું હોય તો એના મૂળમાં કોણ છે પાંચ પાંચનો ઘન કરવાથી એકસો પચીસ મળે તો એકસો પચીસના મૂળમાં કોણ છે પાંચ છે તો આ અવિભાજ્ય અવયવની જે રીત છે એ આપણને અવિભાજ્ય અવયવ પાડવા તો ઉપયોગી થાય છે સાથે સાથે કોઈપણ સંખ્યા પૂર્ણ વર્ગ છે પૂર્ણ ઘન છે એવી સંખ્યા શોધવી હોય તો એ પણ તમે આ રીતે શોધી શકો છો અવયવ પાડીને અહીંયા આપણને ખબર પડી કે પાંચ 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 ત્રણ વાર આવે છે મતલબ એ ત્રણ વાર પાંચનો ગુણાકાર કરવાથી એકસો પચીસ આવે તો એકસો પચીસ છે પૂર્ણ ઘન સંખ્યા છે કેવી સંખ્યા છે પૂર્ણ ઘન સંખ્યા છે એવું આપણે કહી શકીએ ચાલો વિદ્યાર્થી મિત્રો તો આ રીતે તમે કોઈપણ સંખ્યાના કોઈપણ સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડી એને પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે લખી અને ત્યારબાદ એને ઘાત સ્વરૂપે તમે લખી શકો છો અને આ રીતનો જ્યાં પણ તમારે ઉપયોગ કરવાની જરૂર પડે ગણિતના કોઈપણ ચેપ્ટરની અંદર તો તમે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો ઇવન તમે લસા અને ગુસ્સા આપણે જે શોધીએ છીએ લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુરુત્તમ સામાન્ય અવયવ સોરી લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુરુત્તમ સામાન્ય અવયવ એની અંદર પણ સેમ આ જ પદ્ધતિનો આપણે અવિભાજ્ય અવયવ પાડવાની પદ્ધતિનો જ ઉપયોગ કરીએ છીએ અને એના ઉપયોગ દ્વારા જ આપણે લસા અને ભૂસ્સા પણ શોધીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું તમને આ કોઈપણ સંખ્યાના અવિભાજ્ય અવયવ કઈ રીતના પાડવા તેમાં તમને ખૂબ જ સારી રીતે સમજ પડી હશે આપણી ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર સુધી શેર કરજો જેથી કરીને એ પણ ગણિતની અંદર નિપૂર્ણ થઈ શકે થેન્ક યુ આભાર